તમારા સૌના દર્શન કરીને ખૂબ આનંદ થયો. હું સેવકોને એક વાત પૂછતો હતો હમણાં કે બધા વડીલો ભેગા થયા છે એવું લાગે છે, તો અમરીશો બધા આવ્યા છે કે અંદર યુવકો બી આવ્યા છે એટલું પૂછતો હતો. આપણો બે પ્રકારનો સમાજ છે, એક યુવા સમાજ, એ સંતો દાખલો કરીને તૈયાર કરી રહ્યા છે, બીજો અમરીશ સમાજ. યુવકો આમ બહુ ઓછા દેખાય છે. આવીને હું જોતો હતો બધા તરફ કે બધાના ફેસ પરથી એમ લાગે કે બધા અમરીશો વધાર્યા હોય એવું લાગે છે. આપણે થોડી એની વાત ધીમે રહીને શાંતિથી કરીએ. પ્રથમ 16 અને 18 એ વિવેકના વચના વ્રત છે. પ્રથમ 16 અને 18 જ્યાં સુધી બીજાના વિશે અભાવ આવે છે, ભાવ ફેર થાય છે, ત્યાં સુધી નિષ્ઠાને કચાશ છે. જ્યારે કોઈના વિશે અભાવ ફેર ન થાય ને અરુચિ ન થાય એ નિષ્ઠાવાન સમાજનું દર્શન છે. તમે બધા જ વડીલો વધાર્યા છે એવું લાગે છે. બે પાંચ સૂચન કરી લઈએ ધીમે રહીને. ધીમે રહીને થોડું સમજાવવા પ્રયત્ન કરીશ. વચનાવ્રત પ્રથમ 16 અને 18 પદ્નાત પ્રથમ 16 જ્યાં સુધી કોઈના વિશે અરુચિ થાય, અભાવ આવે, ભાવ ફેર થાય, ત્યાં સુધી સત્સંગની શરૂઆત થઈ નથી. પ્રથમ 16 નું વચનાવ્રત ભગવાન સ્વામિનારાયણ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કહેવા માગે છે. ખરેખર એકાંતિક ભક્ત હોય, ખરેખર ભૂલકુની યાત્રા કરવા માટે જાગૃત થયા હોય, એ કોઈની માથાકૂટમાં પડે નહીં. જ્યાં સુધી મારું તારું ખટપટ, ફલાને આમ કર્યું, ફલાને આમ કે આમ ના કર્યું, આવા વિચારોમાં રહેવાય ત્યાં સુધી સત્સંગની શરૂઆત થઈ નથી. આજે એક વાત પણ હું જોઉં છું, પદ્નાત પ્રથમ 18
उद्दान प्रथम सूर ये वचनाद न प्राण जीव वचनावृत वसुति शुरुआत करी से राजे फरी भी धीमेरी ने तमारी अगर बात करवा प्रयत्न करी रहो छु પ્રથમ સોળ અને અઢાર જ્યાં સુધી અરુચિ આવે છે ભાવફેર થાય છે ત્યાં સુધી સત્સંગની શરૂઆત થઈ છે. મારે તમને એક જ વાત કરવી છે. કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં વચનાત પ્રથમ અઢાર એ ઇન્દ્રિયોના વિવેકનો વચનાવ્રત છે. એ વચનાત તરફ બહુ ધ્યાન રાખજો. વચનાત પ્રથમ અઢાર ઇન્દ્રિયોનું વચનાત, શું જોવું જોઈએ, શું ન જવું જોવું જોઈએ, શું ખાવું જોઈએ ને શું ન ખાવું જોઈએ, શું બોલવું જોઈએ કે શું ન બોલવું જોઈએ. જ્યાં સુધી અરુચિ થાય છે, અભાવ આવે છે, ભાવફેર થાય છે, ત્યાં સુધી સત્સંગની શરૂઆત થઈ નથી. મારે તમને એક બે મુદ્દા પર વાત કરવી છે. ફરી અત્યારે હું સમજાવું છું. વચનાત પ્રથમ સોળ અને અઢાર પ્રથમ અઢાર ઇન્દ્રિયોનો વિવેક. પાંચે પાંચ ઇન્દ્રિયોથી તમારો આહાર વિહાર ચોખ્ખો હોવો જોઈએ. આંખે કરીને યોગ્ય જોવું જોઈએ. કાને કરીને યોગ્ય સાંભળવું જોઈએ. જીભે કે યોગ્ય બોલવું જોઈએ. ઇન્દ્રિયોનો વિવેક આપણે બધાએ સહજતાથી સિદ્ધ કરવું જોઈએ જ. પ્રથમ વચનાત અઢાર એટલે ઇન્દ્રિયોનો વિવેક. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ શબ્દ કરીને યોગ્ય વાણી સાંભળવી જોઈએ. યોગ્ય વ્યક્તિનો સ્પર્શ થવો જોઈએ, યોગ્ય વ્યક્તિની વાતો સાંભળવી જોઈએ. જ્યાં સુધી બીજાની અભાવ અભાવની વાતો સંભળાય છે, આખી કહીને યોગ્ય જોવાય છે, જીભે કહીને યોગ્ય બોલાય છે, ત્યાંથી સત્સંગની શરૂઆત થઈ નથી. આપણે બે વસ્તુઓ પાકી કરવી છે આજે. વર્ષોથી વાત ઘૂંટાવું છું. પ્રથમ સોળ અને અઢાર. અઢાર એટલે ઇન્દ્રિયોનો વિવેક. આપણે બધાએ જ, હું આનંદ બનતો હતો, દસ વર્ષ ભણ્યો, પૂરા સમના સગાને ઘેર એમને પોતાના બે થિયેટર હતા. એક થિયેટર આનંદમાં હતું, એક થિયેટર નડિયાદમાં હતું. આપણે બાકુ આ કરવાનું છે, યોગ્ય જોવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ. વતનામ પ્રથમ સોળ અને અઢાર. કાને કરી યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કરી યોગ્ય બોલવું જોઈએ,
अब पांच इंद्रियों व्यापिश आँख कान नाक जीभ होठ अपन ने प्रभु ये व्यापी दी थी। वर्षों से मैं घूंटा है विषय आज हम फरी सोच थोड़ी की बात कर लो विषय दरोज रात्र सरवारों बात बाकी करी ने सु हो बस इतनी बात आज कर विषय सोने ने अठार शुरुआत वर्षों थी आ बे वतनात पर करी से इंद्रियोनो વિવેક પ્રથમ 18 આખે કંઈ યોગ્ય જોવું જોઈએ, કારે કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, મને કંઈ યોગ્ય વિચારો કરવા જોઈએ, બુદ્ધિએ કંઈ યોગ્ય નિર્ણય લેવા જોઈએ। પ્રથમ 16 અને 18 એ આપણા પ્રાણ જેવા વતના છે, તમે ભૂલતા નહીં। પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, પિક્ચર જોવું જોઈએ પણ ધાર્મિક જોવું જોઈએ। અયોગ્ય ન જોવું જોઈએ, અયોગ્ય ન સાંભળવું જોઈએ, અયોગ્ય ન બોલવું જોઈએ। એટલે વતનાત પ્રથમ 16 અને 18 એ શરૂઆતનો શરૂઆતનો વતનાત છે આપણો। આ બે વચનાતની જ્યાં વતનાતથી જ્યાં આપણી શરૂઆત ન થાય ત્યાં સુધી એક અને એક ઘૂંટો ન કહેવાય। પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, આંખે કરીને યોગ્ય જોવું જોઈએ, કારે કરીને યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કરીને યોગ્ય બોલવું જોઈએ, ખાવું જોઈએ, મનબુદ્ધિએ કરીને યોગ્ય વિચારો કરવા જોઈએ। હું ઘણા દેશોમાં જઉં છું, હું બધાને ત્યાં સમજાવું છું કે પ્રથમ 18 ઇન્દ્રિયોનો વતના છે, આંખ નાક કાન જીભ અને હોઠ। આંખે કરી યોગ્ય જોવું જોઈએ, કાને કરી યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કરી યોગ્ય બોલવું જોઈએ, જીભે કરી યોગ્ય ખાવું જોઈએ। ભગવાન સ્વામિનારાયણ સાન ડુંગરી બંધ કરાવ્યા, સાથે એ લસણ ડુંગળી ખાવાથી તામસ તત્વ વધે, ક્રોધાયમન સ્વભાવ વધે, બાપાએ શરૂઆતથી જ અમે અમારા યોગમાં આવ્યા એટલે બાપાએ શરૂઆત આટલી જ કરી, યોગ્ય જોવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય સાંભળવું જોઈએ। વતનાત પ્રથમ 16 અને 18 એ બે વતના પ્રમાણે આપણે કેટલું જીવાય છે, જોવાય છે, વિચારાય છે, ત્યાં સુધી બીજાને વિશે ભાવ ફેર થાય છે, અભાવ આવે છે, અરુચિ થાય છે, એ આપણા સાધક તરીકે મુખ્ય વતના છે। તમે તો ઘરના છો, વર્ષોથી અમારા યોગમાં આવ્યા છે, આજે આપણે થોડા નિર્ણય પર આવીએ છીએ। તમે ઘરના હશો, પ્રથમ 18 ઇન્દ્રિયોનું વતનાત, આંખે કંઈ યોગ્ય જોવું જોઈએ, કાને કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, મન બુદ્ધિએ કંઈ યોગ્ય વિચારોમાં રહેવું જોઈએ, યોગ્ય વિચારો કરવા જોઈએ, આપણે બધાએ જાગૃત રહેવાનું છે। હવે હું બધા યુવકોને, હજારો યુવકોને હું કહું છું,
જીવનના પ્રથમ 16,000 પ્રમાણે આપણે જીવવાનું રાખો. વર્ષોથી 20 વર્ષથી વાત કરું છું, 20 વર્ષથી જ્યારથી સત્સંગમાં આવ્યો ત્યારથી યોગ્ય જુઓ, યોગ્ય બોલો, યોગ્ય ખાઓ, યોગ્ય પીવો, યોગ્ય વાતો કરો. પ્રથમ 16-18 પ્રાણ જેવા વતના છે એ તમે ધ્યાન રાખજો. આજે તમે એની જ વાત સાંભળતા હશો. જ્યારથી સત્સંગમાં અમે આવ્યા વર્ષો પહેલાં કોલેજમાં ભણતા હતા 1952-53-54-55 વિદ્યાનગરમાં કોલેજમાં ભણતા હતા, પછી મહાન સાહેબ પાર્ષદ થયા અને ટપાલની સેવામાં આવ્યા. પહેલાં મહાન સ્વામી ટપાલની સેવામાં આવ્યા, પછી મહાન સ્વામીને સાધુ બનાવ્યા અને સંતોને સાચવને એમાં મુંબઈ મોકલ્યા. પછી ટપાલની સેવા મારી પાસે હાથમાં, સ્વામી કહેવા તમે લખો. તમારી પાસે અપેક્ષા આટલી જ રાખું છું. પ્રથમ વતના 18 આંખે કંઈ યોગ્ય જોવું જોઈએ, જુઓ, યોગ્ય જુઓ. કાને કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, ખાવું જોઈએ. ઓછે કંઈ યોગ્ય વસ્તુ વ્યક્તિને કિસ કરવી જોઈએ. બધા પ્રથમ 16-18 પ્રમાણે જ્યાં સુધી નહીં જીવાય ત્યાં સુધી સત્સંગની શરૂઆત ન થાય. તો બધા ઘરના છો, વડીલો છો, હું બધા યુવકોને ખૂબ કહું, ઇન્દ્રિયોનો વિવેક પ્રથમ 18 વતનાત દરરોજ રાતે સુતી વખતે વિચારજો કે આંખે કરીને કેટલું નપાસ થવાય છે, કાને કરીને કેટલું નપાસ થવાય છે, જીભે કરીને કેટલું નપાસ થવાય છે, મન બુદ્ધિ કરીને કેટલું નિર્દોષ બુદ્ધિ, સુરત ભાવ કે નિર્દોષ બુદ્ધિ રહેશે કે નથી રહેતો. બે જ વતના ધ્યાન રાખીને મંડવાનું છે. પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક અને પ્રથમ 16 પોઝિટિવ જીવન, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ, યોગ્ય પીવું જોઈએ, યોગ્ય વાંચવું જોઈએ. આ બે વતનાની શરૂઆત થાય પછી અંતકરણ શુદ્ધ થઈ જાય. વર્ષોથી મેં શરૂઆત કરી, જ્યારે અમે સત્સંગમાં આવ્યા, ઇન્દ્રિયોનો વિવેક એ વતનાત પ્રથમ 18, અંતકરણનો વિવેક વતનાત પ્રથમ 16. આપણે હવે જાગૃત થઈએ. એક વર્ષ કે બે વર્ષમાં આપણે 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરતા થઈ જવું છે. હું ધીમે સમજાવીશ, તમે કોઈ ચિંતા નહીં કરતા. હું આનંદ બનતો હતો, જેની ઘેર બનતો હતો એ આનંદ અને નડિયાદને અમદાવાદ ત્રણના માલિક હતા. '52-'53ની વાત કરું છું. કોલેજ થોડું પાસ કરીને પછી અમે જય સ્વામિનારાયણ બાપાના યોગમાં આવ્યા અને બાપાના યોગમાં આવ્યા પછી અમે સત્સંગના યોગમાં આવ્યા. બાપાના યોગમાં અમારું પહેલું આનંદ યોગ મંડળ સ્થાપ્યું. હું મોહન સ્વામી, ડૉક્ટર સ્વામીજી, અમે આનંદ યોગ મંડળના વિદ્યાર્થી.
આપણે આટલું ધ્યાન રાખવાનું છે. પ્રથમ 16 અને 18 ઇન્દ્રિયોનું વિવેક, આંખ, નાક, કાન, જીભ અને હોઠ, એ અંતકરણ ઇન્દ્રિયોનો વિવેક. આંખે કંઈ યોગ્ય જોવું જોઈએ, કાને કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, મન બુદ્ધિ ચિત્ત અહંકારે કરીને યોગ્ય વિચારો કરવા જોઈએ. અથવા પછી છેલ્લો અર્થ થાય છે સુરત ભાવને નિર્દોષ બુદ્ધિથી જીવ. પ્રથમ 16 અને 18 પ્રમાણે જીવાય. વદનાથ પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, વદનાથ પ્રથમ 16 ગુણ જ ગાવાના. કોઈનો અભાવ નહીં, કોઈના તરફ રુચિ નહીં, કોઈના વિશે ભાવફેર નહીં. એ બે વદનાથી અમે આનંદમાં સત્સંગની શરૂઆત વર્ષો પહેલાં કરી. હું અત્યારે યુવકોને આ વાતો ખૂબ કર્યા કરું છું. તમે બધા વડીલો બેઠા છો, અમે ઘણા બધા દેશોમાં ફરીએ છીએ. શરૂઆતમાં બાપા અમને કહેતા કે આંખે કંઈ યોગ્ય જોતા થાઓ, કાને કંઈ યોગ્ય સાંભળતા થાઓ, જીભે કંઈ યોગ્ય બોલતા થાઓ, મને કંઈ યોગ્ય વિચારો કરતા થાઓ, બુદ્ધિ કરીને યોગ્ય નિર્ણય લેતા થાઓ, અહંકારે કરીને દાસના દાસ થઈને જીવવાનો સંકલ્પ કરો. બે વદનાથ પ્રાણ સમાન છે. તમને જેની ખબર હશે જ, વદનાથ પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક અને વદનાથ પ્રથમ 16 નિર્દોષ બુદ્ધિનો વદનાથ. આ બે વદનાથ મહિનામાં એક વાર તો વાંચવા વાંચો ને વાંચો વાંચ, જેથી આપણને ખ્યાલ આવે કે ઇન્દ્રિયો કરીને નપાસ કેટલું થવાય. આંખથી નપાસ થવાય, કાનથી નપાસ થવાય, જીભથી નપાસ થવાય, હોઠથી નપાસ થવાય. પહેલાં ઇન્દ્રિયોનો વિવેક આપણે સિદ્ધ કરવાનો છે ને પછી અંતકરણનો વિવેક સિદ્ધ કરવાનો છે. અંતકરણનો વિવેક એટલે ગુણ ગાયા કરવાનો, અંતકરણનો વિવેક એટલે દાસના દાસ એને વર્તવું તે, અંતકરણનો વિવેક એટલે દોઢ દમ દેખાવ વગરનું જીવન, અંતકરણનો વિવેક એટલે જય સ્વામી ક્યારેય કોઈના તરફ અરુચિ નહીં, અભાવ નહીં, ભાવે નહીં, એ રીતે આપણે જીવી રહ્યું છે. જાગજો. પ્રથમ 16 ગુણ જ ગાયા કરો. પ્રથમ 18 આંખે કંઈ યોગ્ય જુઓ, કાને કંઈ યોગ્ય સાંભળો, જીભે કંઈ યોગ્ય બોલો, મન બુદ્ધિ કંઈ યોગ્ય સંકલ્પ વિકલ્પ કરો. બેકાર વિચારો એ નહીં હોવા જોઈએ. મારે તમને એટલું જ કહેવું છે કે પ્રથમ 16 અને 18 પ્રમાણે વિવેક રાખવો આપણે, બસ વાંચજો. બહુ નાના એક નાનું છે, થોડું મોટું છે. ઇન્દ્રિયોનો વિવેક, આંખે કંઈ યોગ્ય જોવાનું, કાને કંઈ યોગ્ય સાંભળવાનું, જીભે કંઈ યોગ્ય બોલવાનું, ખાવાનું. ભગવાન સ્વામીને લસણ નોકરી ના પાડી, ભગવાન સ્વામીને લસણ નોકરી ના પાડી એનું કાંઈ એટલું જ કે લસણ ડુંગળી ખાવાથી તામસી સ્વભાવ વધે. એટલે મહારાજે બધાને જય સ્વામિનારાયણ. યોગી મહારાજે અમે બાપાના યોગમાં આવ્યા આનંદમાં 1955 આનંદમાં વિદ્યાગર બનતા હતા તે વખતે બાપાના યોગમાં આવ્યા. પહેલું યુવક મંડળ આનંદ સ્થાપ્યું. હું, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચંદ સ્વામી, વિવેક સાગર સ્વામીજી, મુંબઈના 2000 વિદ્યાર્થી, આણંદના 2000 વિદ્યાર્થી, અમદાવાદના 2000 વિદ્યાર્થી, અમે બધા બાપાના યોગમાં વર્ષો પહેલાં 1954-56 આવ્યા. બાપાના યોગમાં વર્ષો પહેલાં આવ્યા અને બાપાએ અમને આટલું જ કહ્યું, આટલું ધ્યાન રાખજો. પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક ચોખ્ખો રાખજો.
ધીમે ધીમે શીખો, આપણે ઉતાવળ ન થાય. આ આજે રાજે જીતે જવાની છે એવું નથી, કારણ આજે રાજે જીતે જવાનું છે એવું નથી. જીભ આજે રાજે જ્યાં સુધી ઇન્દ્રિયો ન જીતાય ત્યાં સુધી મન બુદ્ધિ ન જીતાય. ફરીથી બોલું છું, જ્યાં સુધી ઇન્દ્રિયો જીતાય નહીં ત્યાં સુધી મન બુદ્ધિ ન જીતાય. એટલે આપણે સારા મિત્રો રાખવાના, સારા સત્સંગી ભાઈઓ સાથે, બહેનો બહેનો સાથે, ભગવતી બહેનો સાથે, બહેનો સંબંધમાં રહે, ભગવતી યુવકો સાથે, યુવકો સંબંધમાં આવે. આપણી જવાબદારી બહુ મોટી છે અને એટલા જ માટે તમે આ વતના યાદ રાખજો, પ્રથમ 16, 18, પછી મધ્ય 13, 18, 85, 7 એ નિર્દોષ બુદ્ધિના વતનાદ, પછી નિષ્ઠાના વતનાદ, પ્રથમ 27, 37, 62, 4 અને 5 નિષ્ઠાના વતનાદ, પછી નિર્દોષ બુદ્ધિના વતનાદ, મધ્ય 13, 18, 85, 7 મેં આ વાત આજે કરી નાખી, પણ ધીમે ધીમે બહુ ચિંતા નહીં કરતા. વડીલોની સાથે દોસ્તી રાખજો, મને થોડો શ્વાસ પડે છે. ધીમે ધીમે વતનાદ પ્રથમ 16 અને 18 ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કોઈનું જોવું નહીં એવું 50-60 વતનાદમાં જણાવ્યું છે. 50-60 વતનાદમાં યોગ્ય જોવું, યોગ્ય બોલવું, યોગ્ય ખાવું, યોગ્ય પીવું, યોગ્ય બોલ ચાલવું, ઇન્દ્રિયોથી જય સ્વામિનારાયણ. આજે મૂવી જોવા, મૂવીમાં તો જય સ્વામિનારાયણ, હવે કશું રહ્યું નથી. ઘણા જેના સામાજિક મૂવીઓ સારા આવે બી છે, પણ યોગ્ય જોવાનું, યોગ્ય બોલવાનું, યોગ્ય ખાવાનું, યોગ્ય પીવાનું, યોગ્ય વિચારો પકડવાના, જો બેકાર વિચારો ઉઠે, સારા વિચારોને ગ્રહણ કરવાના, બેકાર વિચારોને છોડી દેવાના. તમે બધા ધ્યાન રાખજો. પ્રથમ 16 અને 18, પ્રથમ 18 એટલે ઇન્દ્રિયોનો વિવેક. આંખે કંઈ યોગ્ય જોવાનું, કાને કંઈ યોગ્ય સાંભળવાનું, જીભે કંઈ યોગ્ય બોલવાનું, ખાવાનું, મને કંઈને સારા જ વિચારો કર્યા કરવાના. એટલા જ માટે સત્સંગની વાતો સાંભળવાની, રવિવારની સભા એટલે ભરવાની. બે સારા સાધુ, ચાર સારા હરિભગત જોડે દોસ્તી એટલે બંધવાની. ફરીથી વાત કરું છું, બે સારા સાધુ, ચાર સારા વડીલ હરિભક્તો, જે ક્યારેય અભાવની વાત ન કરે, રુચિની વાત ન કરે, ભાવફેરની વાત ન કરે, ગુણ જ ગાયા કરે, દાસના દાસ થઈને વર્ત્યા કરે, સરળ થઈને વર્ત્યા કરે, હું અરો રાખે જ નહીં, ડોર રાખે જ નહીં, દંભ રાખે જ નહીં, પ્રેમા હૃદયથી બોલતા જ રહે, બેલતા જ રહે, મા જેવું હિત આપતા જ જાય, આપતા જાય, આપતા જાય. પ્રથમ 16 અને 18 બે વતનાદ ઇન્દ્રિયોનો વતનાદ છે. પ્રથમ 18 ઇન્દ્રિયોનો વિવેક, પ્રથમ 16 ગુણ જ ગાવાના, ગુણ જ જોવાના, ગુણ જ વિચારવાના, એ પ્રથમ 16નું વતનાદ. બે વતનાદ છે, સાદા અને સરળ. મને એમાં નપાસ ના થાય એવો કોઈ વિલ્લા હોય, એટલે તમે જાગજો. ઇન્દ્રિયોનો ખોરાક યોગ્ય, આંખ યોગ્ય જોતી થાય, કાન યોગ્ય સાંભળતા થાય, આ જીભ યોગ્ય બોલતી રખાતી થાય. જય સ્વામિનારાયણ.
આપણે બધાએ પ્રથમ સૂર્ય અઢાર વદનાથ પાકું રાખવાનું. વાંચજો, વદનાથનો ખ્યાલ ના આવ્યો હોય તો જરૂરથી કોઈ વડીલ સંતો હરિભક્તો સાથે બેસીને, પણ વદનાથ પ્રથમ સૂર અઢાર સત્યાવીસ સાત્રી બાસઠ જેતલપુર ચાર અને પાંચ, આ પાંચ વદનાથ તરફ નજર રાખજો. ઇન્દ્રિયોનો વિવેક પ્રથમ અઢાર, અંતકરણનો વિવેક પ્રથમ સોળ, પછી આવે છે સ્વામિનારાયણ નિસ્તાર વદનાથ, વદનાથ પ્રથમ સત્યાવીસ સાડત્રીસ બાસઠ જેતલપુર ચાર અને પાંચ, મધ્ય તેર લોહી અઢાર પંચાના સાત એ નિર્દોષ બુદ્ધિ રવશના વ્રત. ધીમે 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 શીખાશે, એની ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. પણ આપણે પોઝિટિવ જ, બી પોઝિટિવ, નેવર નેગેટિવ, પોઝિટિવ થઈને જીવો. અને એટલા જ મારે બે ગુણાતાન સાહેબની વાતમાં લખ્યું, બે સારા સાધુ ચાર સારા હરિભગજો રે દોસ્તી બોજો. ફરીથી બોલું છું, બે સારા સાધુ જેની વાણી યોગ્ય બોલતી હોય, જેની આંખ યોગ્ય જોતી હોય, કે જેના કાન યોગ્ય સાંભળતા હોય, દસે ઇન્દ્રિયો જેની પોઝિટિવ હોય, પવિત્ર હોય, ચારે અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સારું જ વિચારતા હોય, સારી જ પ્રેમની વાતો સાંભળતા હોય, સારું જ વાંચતા હોય, સારું જ વિચારતા હોય, પ્રથમ સોર ને અઢાર ધીમે ધીમે ધીમે, એક દિવસે દિલ્હી પહોંચી શકાય નહીં, ધીમે 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 ધીમે. પણ વદનાથ પ્રથમ સોર ને અઢાર એ ઇન્દ્રિયોને વિવેક છે, ઇન્દ્રિયોનો વિવેકની વદનાથ છે. પ્રથમ સોર અઢાર, યોગ્ય જોવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ, યોગ્ય પીવું જોઈએ, યોગ્ય સાંભળવું જોઈએ, પ્રથમ અઢારનું વદનાથ. પછી ગુણ જ ખાવાનો, કોઈ કોઈની માથા ગુણમાં પડવાનું નહીં. આવો છે તેવો છે, એ આપણી દુનિયા જ નહીં. જેનું જેટલું સારું તેટલું આપણું, એ આપણી દુનિયા. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય, એટલે આપણે ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી બીજાનો અભાવ આવે છે ત્યાં સુધી સત્સંગની શરૂઆત થઈ નથી, યાદ રાખજો. સારું જ જોવાનું, સારું જ પીવાનું, સારું જ જોવાનું, સારું જ ખાવાનું, સારું જ બોલવાનું. વદનાથ પ્રથમ સોર અઢારનું વદનાથ. આપણે બધાએ ધીમે 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 આગળ જવું છે. જેમ સ્કૂલમાં સ્કૂલમાં બેઠા હોય, પછી ધીમે ગ્રેજ્યુએશન આવે, પછી જશો ડૉક્ટર એન્જિનિયર ને ગ્રેજ્યુએશન શરૂ થાય, એમ એક દિવસનો સત્સંગ નથી. આ ધીમે ધીમે પહેલાં ઇન્દ્રિયોનો વિવેક શીખીએ, આંખે કરીને યોગ્ય જોઈએ, આંખે કરીને યોગ્ય જોવું જોઈએ, કાને કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, ખાવું જોઈએ. લસણ ડુંગળી મહારાજે એટલે છોડાયું કે લસણ ડુંગળી ખાવાથી તાપસ સ્વભાવ વધે. આમાં બ્રાહ્મણ જ્ઞાતિ, બ્રાહ્મણ જ્ઞાતિના સેવકોએ લસણ ડુંગળી ન ખાવી એવી ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટપણે કહી દીધું. બુદ્ધાંત પ્રથમ અઢાર, ઇન્દ્રિયોનો ઇન્દ્રિયો વિવેકી હોવી જોઈએ, આંખે કંઈ યોગ્ય જોવું જોઈએ, કાને કંઈ યોગ્ય સાંભળવું જોઈએ, જીભે કંઈ યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ. લસણ ડુંગળી મહારાજે એટલે બંધ કરાયા, સાથે એમાંથી તામસ તત્વ વધે, મશીન હોટ રહે, એટલે જાગવાનું છે. ઇન્દ્રિયોનો વિવેક જોઈએ 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 જ. પછી કોઈના અભાવ અગુની માથાગુરમાં પડવાનું જ નહીં, કોઈનું કાંઈ પોઝિટિવ, ઓલવેઝ ઓબ્ઝર્વ પોઝિટિવ. વદનાથ પ્રથમ સોળ, યોગ્ય જુઓ, યોગ્ય બોલો, યોગ્ય ખાઓ, યોગ્ય પીવો, યોગ્ય વાતો કરો,
પટેલની ભાષામાં પટેલ પારોને પારધી આનંદ ભર્યો 10 વર્ષ. લોકો એક જ વાત કર્યા કે અરે આ આવો ને તેવો પટેલ પારોને પારધી. વતનાથ પ્રથમ 1618માં કહ્યું કે યોગ્ય જુઓ, યોગ્ય બોલો, યોગ્ય ખાઓ, યોગ્ય પીવો. બાપરે બાપ, અભાવકોની વાત ક્યારેય યોગી અમારા ગુરુ કરવા જ ન દે. ગુણ જ ગાયા કરો, ગુણ જ ગાયા કરો, ગુણ જ ગાયા કરો, પ્રેમ જ આપ્યા કરો, પ્રેમ જ આપ્યા કરો. ક્યારેય પહોંચેલી વાત સ્વામીજી હંમેશા પહોંચેલી વાતના ખૂબ હિમાયતી. એટલે મારે તમને બધાને એટલું જ કહેવાનું છે કે વતનાથ પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો વિવેક પોઝિટિવ રાખો, સારું પિક્ચર જુઓ, જે પિક્ચર મન બુદ્ધિ બગાડે એવા પિક્ચર નહીં જોવાના, યાદ રાખજો. દશાન ડુંગળી ભગવાન સ્વામિનારાયણ એટલે કે બ્રાહ્મણ જ્ઞાતિના માણસોએ દશાન ડુંગળી ન ખાવી એવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું. પછી શાસ્ત્રી માને યોગી મહારાજે બધાને છોડાવડાવ્યું. લસાન ડુંગળી એટલે તામસ, તમોગુણ વધારે, રજોગુણ વધારે. એટલે ભગવાન અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ, અમારા ગુરુ યોગી મહારાજે લસાન ડુંગળી બધાને બંધ કરાવ્યું. લસાન ડુંગળી ખાવાથી તામસી તમસ અભાવ વધે, લસાન ડુંગળી ખાવાથી સરળતા ન રહે, લસાન ડુંગળી ખાવાથી કુદાયમાન સમાવ જાગ્રત થાય, લસાન ડુંગળી ખાવાથી પ્રેમાળ હૃદય ડાયવર્ટ થઈ જાય, લસાન ડુંગળી ખાવાથી મશીન ગરમ રહે. એટલે આપણે ધ્યાન રાખવાનું. લસાન ડુંગળી ખાવાથી આમ તો જય સ્વામિનારાયણ, એ તો લસાન ડુંગળી ખાવાથી ફાયદો સારી રીતે ફાયદો બી કરે છે, પણ એ કામ ક્રોધ વધારે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અમારા હરિભક્તોએ લસાન ડુંગળી ન ખાવી. અમારા હરિભક્તોએ જય સ્વામિનારાયણ હઠ માનને વિસર ન પ્રગટે તે મારે ધ્યાન રાખવાનું. સમ સુરત ભાવિકતાથી જીવો, સમ સુરત ભાવિકતાથી બોલો, સમ સુરત ભાવિકતાથી આનંદ કર્યા કરો. આપણે બધાએ એ રીતે વિચારવાનું છે. ઘરમાં કોઈની ઉપર ગરમ થવાની જરૂર નથી, બધાની સાથે પ્રેમથી જ વાતો કરો, અને પ્રેમથી જ વાતો કરતા 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 આનંદથી જ વાતો કર્યા કરો. દરેકને પ્રેમ જ આપ્યા કરો, પ્રેમ જ આપ્યા કરો, જેના ફળ સ્વરૂપે જો પ્રેમ આપ્યા જ કરીશું, આપ્યા જ કરીશું, આપ્યા જ કરીશું, તો ધીમે 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 આપણામાંથી હર્ષ માની ઈશા જતા રહે છે. અમારા ગુરુ યોગી મહારાજ એટલું જ કહેતા, પ્રેમ જ આપ્યા કરો, પ્રેમ જ આપ્યા કરો, અને પ્રેમ જ આપ્યા કરો તો જય સ્વામિનારાયણ હઠીનો સ્વભાવ, માની સ્વભાવ, ડોરી સ્વભાવ, એ બધા સ્વભાવ જય સ્વામિનારાયણ વયા જશે અને શાંતિથી જીવાશે. વિશેષ કોઈ વાત નથી કરવી, પણ આટલું પાકું રાખજો. લસાન ડુંગળી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તોએ લસાન ડુંગળી ન ખાવી. લસાન ડુંગળી ખાવા પાછળ નહીં ખાવા પાછળ હેતુ એટલો જ કે બંને વસ્તુ જય સ્વામિનારાયણ જેમ મીઠ ખાવાથી સ્વભાવ બદલાય, ગરમ ગરમ સ્વભાવ થાય, ડોરી દંભી દંભી સ્વભાવ વધે, એટલે મીઠ નહીં ખાવાનું. હવે મીઠ ખાવ એટલે જય સ્વામિનારાયણ પછી માણસ તરીકે રહે નહીં, પશુ જેવું જીવન શરૂઆત થઈ જાય. આપણે તો સત્સંગીના દીકરાઓ છે, પણ માવતર સત્સંગી હોય, બ્રાહ્મણ હોય, મીઠાસવાળા હોય, ભક્તિ પ્રધાન હોય, દાસત્વથી ભરેલા હોય, શિક્ષાપતિ ભગવાન સ્વામિનારાયણ નાનકડી લખીએ 212 શ્લોક, બાપરે બાપ, એવા સાદા સીધા સિમ્પલ શ્લોક લખી નાખ્યા, એ પ્રમાણે આપણે વર્તીએ તો આપણામાં સરળતા આવે, મીઠાશ આવે, પ્રેમ આવે, આત્મીયતા આવે, દાસત્વ આવે, સુરતભાવ આવે. અને આપણામાં જય સ્વામિનારાયણ જેમ જેમ સુરતભાવ વધતું જશે તેમ તેમ હઠ માની સાવ સતત થતા જશે. ફરે તે બોલું છું, જેમ જેમ સુરતભાવ વધતો જશે
તેમ તેમ હઠમાની ઈચ્છા જશે, જેમ જેમ સુરતમાં વધતો જશે તેમ તેમ કામ કરો લોભ જતો રહેશે, જેમ જેમ સુરતમાં વધતો જશે તેમ તેમ સારા વિચારો ભેગા થતા જશે, જેમ જેમ સુરતમાં વધતો જશે તેમ તેમ જય સ્વામિનારાયણ સારા જ વિચારો પ્રગટ છે. બેકાર વિચારો જય સ્વામિનારાયણ ઊભા થવાનો દિવસ એવો આવશે. તમે જો પોઝિટિવ વિચાર, ઇન્દ્રિયોનો ખોરાક અને અંતઃકરણનો ખોરાક પ્રથમ સોર ને 18 પ્રમાણે જો આપણું જીવન સારું હશે, મતદાન પ્રથમ સોર ને 18 પ્રમાણે આપણું જીવન હશે, તો સારા વિચારો, સારી ભાવનાઓ, સારા મીઠાશ ભર્યા આપણે આમ આપણું હૈયું બદલાઈ જશે. લસાર ડુંગળી આમ ગુણિયેલ છે મેડિકલી, એમાં ઘણા ગુણો છે, પણ કામ ક્રોધને લોભ વધારે આપજો, હઠમાનને ઈર્ષા વધારે જાગજો. એ છ દુશ્મનોને જીવમાંથી કોઈ પણ ભોગે કાઢવા છે. મને મારા મિત્રો કહેતા, તારા ભગવાને તો આવું કહી દીધું છે, લસાન ડુંગળી ન ખાય, પણ લસાન ડુંગળીના ગુણ કેટલા છે, બાપરે બાપ. લસાન ડુંગળીથી ગુણ ઘણા છે, સરસ છે, પણ કામ ક્રોધ વધ્યા કરે. એનું શું કામ ક્રોધને લોભ વધ્યા કરે, વધ્યા કરે, વધ્યા કરે, હઠમાની ઈર્ષા વધ્યા કરે, વધ્યા કરે, વધ્યા કરે, જંગલી સ્વભાવનું દર્શન થયા કરે, થયા કરે, થયા કરે. ઘરમાં સુરત ભાવ રહે નહીં, રહે નહીં, રહે નહીં, પ્રેમથી વાતો થઈ શકે નહીં, થઈ શકે નહીં. એટલે યોગી મહારાજે કહ્યું કે સમ સુરત ભાવ એકતાથી જીવો, બસ સંપીને જીવીશું, સુરત ભાવથી જીવીશું, એકતાથી જીવીશું, એક રુચિથી જીવીશું, એક દિલથી જીવીશું. તો જય સ્વામિનારાયણ. લસાન ડુંગળી ન ખાવા પાછળની ભાવના બીજું કાંઈ નહીં. એટલે કહ્યું કે ભાઈ બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તો હોય અમારો લસાન ડુંગળી ન ખાવે, પણ હવે કામ ક્રોધને લોભ વધ્યા કરે, હઠમાનને ઈર્ષા બધું વધ્યા કરે, હા એ તો જંગલી માણસોના ગુણ વધ્યા કરે એવું થયું કહેવાય. તમને બી હું વિનંતી કરું છું કે આપણે જે સમજે યોગ્ય સારા સારું ખાવ, સારું પીવો, સારું બોલો, સારું જા જે સ્વામિનારાયણ એમાં કોણ ના પાડે છે. પણ જે વસ્તુ કામ ક્રોધને લોભ વધારે, હઠમાનની ઈર્ષા વધારે, એવી વસ્તુ ખાવી ન જોઈએ. હઠ માન ને ઈર્ષા રે, કામ ક્રોધ ને લોભ, આ છ દુશ્મનોને વધારે, એવી વસ્તુ નહીં ખાવી જોઈએ. તો યોગ્ય ખાવું જોઈએ, યોગ્ય કંઈ ના ખાવાની, દાળભાત રોટલી શાક સિમ્પલ લાઈફ, જે સ્વપ્નને ખાઓ, પ્રાપ્તિ દોડ્યા કરો, અહીંયા સારા જ વિચારો ઉઠે. જેટલો ખોરાક સારો, જેટલો ખોરાક વિવેકી, પવિત્ર, ખાનદાન, ધાર્મિક, એટલા અહીંયા શુભ વિચારો સારા પ્રગટે. વધના પ્રથમ સૂરને 18 પ્રમાણે જીવાય તો જય સ્વામિનારાયણ ભગવાનના દીકરા થવાય. ભગવાન સ્વામિનારાયણના દીકરા થવું હોય તો જય સ્વામિનારાયણ શિક્ષા બધી બહુ નાના શ્લોકો લખી નાખ્યા ભગવાન સ્વામિનારાયણે. આવું ખાવું જોઈએ, આવું ન ખાવું જોઈએ, આવું પીવું જોઈએ, આવું ન પીવું જોઈએ, આવી સિમ્પલ વાતો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી, જેના ફળ એ બધાને જ કામમાં આવ્યો છે. લસાન ડુંગળી એટલે ના બ્રાહ્મણ જ્ઞાતિના અમારા હરિભક્તોએ લસાન ડુંગળી ન ખાવી, પણ લસાન ડુંગળી ખાવાથી માણસનો તામસી સ્વભાવ વધે, અને તામસી સ્વભાવ વધે એટલે જે સમય દોઢ દમ વધે, દોઢ દમ વધે એટલે કામ ક્રોધને લોભ વધે, પછી સાચો પ્રેમ હૃદયમાંથી માસમી ભવન ન પમે. એટલે આપણે બધાએ બહુ ધ્યાન રાખવાનું છે. લસાનનો ખરાબ છે એવો કહેતા જ નથી, પણ એનાથી આમ કૃષ્ણથી દોષો વધ્યા કરે એ તમે ભૂલતા નહીં. એટલે દૂષણ ડુંગળી લસાન નહીં ખાવા પાછળની ભાવના આટલી જ છે. એમાંથી તામસ સ્વભાવ વધે, રોધી સ્વભાવ વધે, પ્રેમાળ સ્વભાવ ઓછો થાય, માતૃ હૃદય ઓછું થાય, પ્રેમ ઓછું થાય. એટલે આપણે બધાએ જાગૃત એટલે રહેવાનું છે કે લસાન ડુંગળી ખાવાથી તામસ વધે, જેના ફળ તમે ન ખવાય, ન ખવાય તો સારું. લસાન ડુંગળી એટલા માટે નહીં ખાવાનું કે એ આપણામાં
රජගුණ තමගුණ සත්වගුණ දිමේ 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 රජගුණ තමගුණ වත්තජය 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 සාත්‍රික භව ඕෂෝ තතෝ ජය ඕෂෝ තතෝ ජය තතෝ ජය මේ දිමේ 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 භජන්න යෝග්‍ය රේ ශක්‍ය රේ તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ તો બહુ સાદી વાતો લખી શિક્ષાપત્રીમાં બહુ સાદી દરેક વ્યક્તિ શિક્ષાપત્રી વાંચજો ભગવાન સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સીધી સાદી શિક્ષાપત્રી એટલું બધું સિમ્પલ લખી નાખ્યું કે ભાઈ બ્રાહ્મણ જ્ઞાતિના હરિભક્તોએ લસાન નોકરી ન ખાવી જોઈએ અથવા એનાથી કામ ક્રોધ વધ્યા કરે ન ખવાય એટલું સારું તામસ જેમ જેમ વધતો જાય તેમ 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 માનવી પશુ જેવો થતો જાય એટલે પ્રભુએ લસાન ડુંગળી ખાવાની ના પાડી બાકી એમાં છે વસ્તુ સારી કે જે સમજે લસાન ડુંગળી ખાવાથી જે એક જાતનું મેડિકલી એનામાં ગુણો છે પણ તામસ તત્વ લસાન ડુંગળી ખાવાથી વધે એ બહુ ખરાબ વસ્તુ છે. એથી આપણું મશીન ગરમ થયા કરે એ વસ્તુ બહુ ખરાબ છે. એટલે ભગવાન સમજ્યા કે ભાઈ લસણ ડુંગળી ના ખાવી, એનાથી તામસ તત્વ વધે, જે મશીન ફાટ્યા કરે, ઉપેક્ષા વધારે વધે, આપણી વાણીમાં વિવેક વિનમ્રતા રહે નહીં. એટલા જ માટે આપણે ધ્યાન રાખવાનું. ભગવાન સમજ્યાને કોઈ સ્વાર્થ નહોતો, સામાન્ય શિક્ષા બધી લખી નાખી. બસુરે બાર નાનકડા શ્લોક જ લખ્યા કે આ મારી શિક્ષા બધી વર્ષે સરળ પ્રકારે સુખી થઈને રહેશે. આ મારી શિક્ષા બધી તમારે વર્ષે એ સરળ પ્રકારે સુખી થશે. બાપ રે બાપ, સરળ પ્રકારે અહીંથી હર્ષ જશે, માન જશે, ઈર્ષા જશે, કામ જશે, ક્રોધ જશે, લોભ જશે, ભ્રષ્ટાચાર જશે. એટલે એ ગંદકીને દૂર કરવા માટે મહારાજ શિક્ષાપત્રી બધાને માટે શિક્ષાપત્રી અમારી વાંચવી અને એનું મનન ચિંતન કરવું અને શિક્ષાપત્રી માટે વર્તવા માટે પ્રયત્ન કરવાનો, જેથી આપણા જીવનમાં સતયુગ પ્રગટી જાય. સતયુગ, આપણે સતયુગ પ્રગટાવવું છે, પ્રેમ પ્રગટાવવો છે, સરળતા પ્રગટાવી છે, પ્રભુની ભક્તિ પ્રગટાવી છે, સુહૃદ ભાવ પ્રગટાવો છે, દાસ થઈને જીવાડું જીવવું છે. એટલા માટે જય સ્વામિનારાયણ, બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો જોડે દોસ્તી બાંધજો. ભગવાન સ્વામિનારાયણને યોગી મહારાજ અમારા ગુરુ કહી ગયા. બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તો, એની સાથે અમારા હરિભક્તો દોસ્તી રાખજો, જેના ફળ સ્વરૂપે સાત્વિક બુદ્ધિ વધશે, સરળ બુદ્ધિ વધશે, ભક્તિભતાર બુદ્ધિ વધશે. જેના ફળ સ્વરૂપે કામ કરો લોભ ને હઠ માનીષા અહીંથી જશે અને આપણું જીવન મંગલકારી બનશે. સાદી સીધી વાત જ ભગવાન સ્વામીને લખી રાખી, બહુ સાદી સીધી, સાદી સરળ વાત. તો આજે કોઈ બીજી વિશેષ વાત નથી કરવી, પણ મારે તમને એટલું જ કહેવું છે કે શિક્ષાપત્રી અને સંતપ્રધાન જીવન, તમારા જીવનમાં શિક્ષાપત્રીનું સ્થાન હોવું જોઈએ, તમારા જીવનમાં મા જેવા સાધુની સાથે દોસ્તી હોવી જોઈએ. સાધુને કોઈ સ્વાર્થ નથી, સાધુને કોઈ અપેક્ષા નથી. સાધુ સૌના માટે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર મૂક્યા, સુખ્યા થાવ, સુખ્યા થાવ, સુખ્યા થાવ એવી એક મંગલકારી ભાવના તમારા જીવનમાં પ્રગટે, પ્રેમાળ જીવન પ્રગટે, મીઠાશભર્યું જીવન પ્રગટે, ઇન્દ્રિયો વિવેકી બને, બધા પ્રથમ 18 પ્રમાણે જીવન થાય, જેના ફળ સ્વરૂપે સંત સમાગમ મસ્ટ 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 મસ્ટ. સાધુના સમાગમ સિવાય હઠ માન ઈર્ષા ન જાય, સાધુના સમાગમ સિવાય કામ ક્રોધ ને લોભ ન જાય. તો આજના શુભ મંગલકારી દિવસે આવી ગયા. મને થોડો શોષ પડે છે એટલે સંતો આ જ કહેતા હતા મને
કે આજનો દિવસ ના બોલો તો ચાલશે. મેં બોલે થોડુંક તો બોલી લેવા દો, એટલે મને રજા આપે છે એમને આપે. એટલે પછી ઊભા થયા, એમનાથી ધીરજ રહી નહીં, એટલે ભાઈ મારી પાસે આવી ગયા. મને રિક્વેસ્ટ કરે છે કે સ્વામીજી, જય સ્વામિનારાયણ, હવે તમે થાકતા થાકતા બોલો છો, એના કરતાં આવતીકાલે વધારે બોલજો, એમ કહેવા આવ્યા. તો આ તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી માં જોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સાહેબ, ડૉક્ટર પ્રમુખ સાહેબ મહારાજ, સૌના હૃદયમાં એક જ, સૌના ચરણોમાં એક જ પ્રાર્થના છે, અમને એવો ઉદ્યોગ આપજો, મા જેવા સાધુની સાથે દોસ્તી બંધાવી અમને સૌને આટલો પાકો રાખજો. સાધુ હંમેશા પ્રમાર હોય, સાધુ હંમેશા વિવેકી હોય, સાધુ હંમેશા વિનમ્ર હોય, સાધુ હંમેશા દાસના દાસ થઈને વર્તે, એવા સંતની સાથે જો દોસ્તી થઈ જાય તો આપણે પણ વિવેકી બની શકીએ, આપણે બી પ્રમાર બની શકીએ, અને આપણા હૃદયમાંથી ધીમે 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 કામ, ક્રોધ ને લોભ અને હઠ ને માન ને ઈર્ષા જાય. આ છ દુશ્મનોને કાઢવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી બહુ સિમ્પલ સાદી લખી રાખી, બહુ સાદી સિમ્પલ લખી રાખી. તો આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામ, સૌનાય ચરણાયમાં એક જ પ્રાર્થના છે, અમને એવો બુદ્ધિયોગ આપો જેના ફળ સ્વરૂપે શિક્ષાપત્રી અને સંતપ્રધાન જીવન જીવાય. આપણા જીવનમાં શિક્ષાપત્રી પ્રધાન જીવન જોઈએ. શિક્ષાપત્રી પછી સાદા સીધા નિયમ છીએ, એમ નિયમો પ્રભુએ આપ્યા. એક શિક્ષાપત્રી પ્રમાણે જીવો અને એક સંતોની સાથે દોસ્તી બાંધો. સાધુને કોઈ સ્વાર્થ નથી, સાધુને કોઈ અપેક્ષા નથી, સાધુ તો પ્રેમનો અવતાર છે. સાધુના હૃદયની સિવાય પ્રેમ સિવાય કશું હોઈ શકે નહીં. અને સાધુની સાથે દોસ્તી થશે તો હઠ માન ઈર્ષા ક્યારે જતા રહેશે એની ખબર નહીં પડે. એ મંગળકારી ગુરુઓ પ્રગટે અને અલકટ ગુરુની પૂર્ણાવધિ થાય તે માટે સંત સમાગમ મોસ્ટ 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 સહેજાન સ્વામી મહારાજની જય.